કેશોદ તાલુકાના સંદડામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા કિસાનો માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કેશોદ દ્વારા સંદડા ગામે આત્મનિર્ભર કિસાન અભિયાન ખેડૂતો માટે એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ખેડૂતોની હાજરીમાં બ્રહ્માકુમારી કૃતિકાબેને ધરતીપુત્રોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ આ અભિયાનના ઉદ્દેશ વિશે જણાવ્યું હતું. આનાથી ખેડૂતો આત્મનિર્ભર બનશે. તેમણે જણાવેલ કે અત્યારની ખેતીમાં મોટા પ્રમાણમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે, જેનાથી જમીનની ફળદ્રુપતા ઓછી થઈ રહી છે અને લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. માટે આના વિકલ્પે ઓર્ગેનિક ખેતી અને યોગિક ખેતી તરફ વળવા જણાવ્યું હતું. આના માટે ગૌમાતાના ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ કરવામાં આવે તો ઉત્પાદન પણ વધશે અને ભાવ પણ સારા એવા પ્રમાણમાં મળશે, તેમજ લોકોના આરોગ્યને પણ ફાયદો થશે. આ કાર્યક્રમ અંતર્ગત કેશોદથી શશીભાઈ ગાજીપુરા, જાયકો પ્લાસ્ટિકવાળા, નિવૃત્ત શિક્ષક બરવાડિયા, જમનભાઈ જલારક્ષા અભિયાન અંતર્ગત ખાસ હાજર રહ્યા હતા. આત્મનિર્ભર કિસાન અભિયાન અંતર્ગત એક ખેડૂતભાઈઓનું સંમેલન યોજવામાં આવેલું. સુંદરા ગામના ઘણા અગ્રણી લોકોએ આ કાર્યક્રમનો લાભ લીધો, જેની અંદર ખેડૂત આત્મનિર્ભર કેવી રીતે બને, વર્તમાન સમય એક સમયની માંગ કહીએ, પ્રકૃતિની પુકાર કહીએ, એ છે કે આપણી ખેતી પદ્ધતિમાં કેવી રીતે સુધારો કરવો, એના અંતર્ગત આ કાર્યક્રમ યોજી દરેક ખેડૂત ભાઈઓને પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા આપેલી. કે આજ સુધી આપણે પહેલાંના સમય પ્રમાણે જે ખેતી કરતા, જેના આધારે આપણા જમીનની પૌષ્ટિકતા અને પાકની પૌષ્ટિકતા જળવાયેલી રહેતી, એ જ વસ્તુ વર્તમાન સમયે કરવી એ સમયની પુકાર છે. તો અત્યારે ખેડૂત ભાઈઓ બહેનો કે દરેક જો એ પ્રમાણે જાગૃત થાય અને પોતાના ખેતરની અંદર પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી, જૈવિક ખેતી અને સાથે સાથે યોગિક ખેતી, એટલે કે આપણા વિચારોના આધારે આપણે ખેતી કેવી રીતે કરવી, ખેતી માટેના આપણા સુંદર અને સકારાત્મક પોઝિટિવ વાઇબ્રેશન્સ કેવી રીતે આપવા, પરમાત્માની અને બ્રહ્માંડની ઉર્જા કેવી રીતે પહોંચાડવી, એના માટે પ્રેક્ટિકલ સમજૂતી આપવામાં આવી અને ખૂબ સરસ ખેડૂત ભાઈ બહેનો લાભ લઈ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 1 વીઘા અમે કરીશું એવા શ્રેષ્ઠ સંકલ્પ સાથે બધા જોડાયા અને આ કાર્યક્રમનો બધાએ પૂર્ણ લાભ લીધો.